तमाम विद्यार्थी मित्रों ने नमस्कार। आगळना चेप्टर तमे व्यवस्थित रीते वाँची नाख्या हशे अने एने सरस रीते तमे एक्जाम पण आपी दीधी छे। हवे विद्यार्थी मित्र त्रण चेप्टर तमे व्यवस्थित रीते वाँची नाख्या छे तो हवे आपणे चौथा चेप्टर नी शुभ शुरुआत करीए छे। चौथा चेप्टर नुं नाम छे तो व्यवस्था तंत्र ने आपणो टॉपिक छे आजनो लेक्चर बीए। કારણ કે બીએ ની અંદર ત્રણ ચેપ્ટર આપણે પૂરા કર્યા, હવે આપણો ચોથો એટલે કે ચોથા ચેપ્ટર ની વાત કરીએ છીએ। ચોથા ચેપ્ટર નું નામ છે વ્યવસ્થા તંત્ર બોર્ડ ની અંદર। વિદ્યાર્થી મિત્ર આ ચેપ્ટર કેટલા માર્ક્સ માં પૂછાય છે તો 10 માર્ક્સ માં। કેટલા માર્ક્સ માં વિદ્યાર્થી મિત્ર પૂછાય છે? 10 માર્ક્સ માં। આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્ર જેમ આપણે આગળના ચેપ્ટર જોઈ ગયા, પહેલું ચેપ્ટર આપણે ભણ્યા હતા સંચાર નું स्वरूप अने महत्व, बीजा चेप्टर नु नाम भण्या था संचार ना सिद्धांतो, त्रीजा चेप्टर नी वात करी थी तो आयोजन। विद्यार्थी मित्र तमे आयोजन करी नाख्यु छे के धंधाकीय एकम आपणे कई रीते करवो, क्यां करवो, केटलो एनी पाछळ नाणा रोकवा, केटला कर्मचारी, जे पण तमे आयोजन कर्युं छे धंधाकीय एकम माटे। हवे ई आयोजन कर्या पछी ए आयोजन ने सफळ निवडवा माटे તમારે એના માટે વ્યવસ્થા કરવી પડશે। જેમ કે તમે જો તમે 12 કોમર્સમાં અત્યારે ભણો છો, તમારી ઈચ્છા છે કે મારે 12 કોમર્સમાં સારા ટકા સાથે પાસ થવું છે, તો એના માટે તમે આયોજન કરી નાખ્યું છે કે રોજ મારે આટલા કલાક વાંચવું છે, આ વિષય આટલા કલાક વાંચવો છે, આ વિષય આટલા કલાક વાંચવો છે, આને લગતું તમે ટાઈમ ટેબલ પણ બનાવી નાખ્યું છે। વિદ્યાર્થી મિત્ર એ ટાઈમ ટેબલ બનાવ્યું અને તમે એ ટાઈમ ટેબલમાં જે વિષય જેટલા કલાક માટે નક્કી કર્યો છે કે મારે આ વિષય આટલા કલાક વાંચવો છે, પણ હવે એની વ્યવસ્થા કરવી પડે। જેમ કે તમે નક્કી કર્યું છે કે મારે એકાઉન્ટ રોજ એક કલાક તો દાખલા એના ગણવા જ છે, એક કલાક એકાઉન્ટ વિષય પાછળ મારે વધારવો છે, પણ હવે તમે આયોજન એક કલાકનું એકાઉન્ટ પાછળ કર્યું છે પણ એના માટે હવે વ્યવસ્થા કરવી પડશે। જેમ કે તમારે એની માટે દાખલા ગણવા માટે પેન પેન્સિલ નોટ ચોપડી કેલ્ક્યુલેટર આ બધાની જરૂર પડશે, તો એની શું કરવી પડે વિદ્યાર્થી મિત્ર? વ્યવસ્થા। તમે આયોજન કર્યું છે પણ તમે સામે વ્યવસ્થા જ નથી, તમારી પાસે એ ચોપડી જ નથી, તો તમે એક કલાક કઈ રીતે એની પાછળ કાઢશો? એટલે વ્યવસ્થા તંત્રમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે પણ આયોજન કર્યું છે હવે એ આયોજન મુજબ કામ થાય એ માટે વ્યવસ્થા કરવી પડે છે। એટલે આ ચેપ્ટરની હવે શું શરૂઆત કરીએ। બોર્ડની અંદર 10 માર્ક્સમાં ચેપ્ટર પૂછાય છે। આ ચેપ્ટરનો પહેલો જ પ્રશ્ન છે, પ્રશ્ન છે વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। હવે પહેલામાં પહેલું આપણે વિદ્યાર્થી મિત્ર જોઈએ છે અર્થ વ્યાખ્યા, જે એક માર્ક્સમાં અલગથી પણ પૂછી શકે છે। ધ્યાન આપજો ખાસ, વ્યાખ્યામાં પહેલું જ કીધું છે સામાન્ય ધ્યેયની પ્રાપ્તિ અર્થે, કે તમારે કોઈ સામાન્ય ધ્યેય સિદ્ધ કરવો છે અને એની પ્રાપ્તિ અર્થે રચવામાં આવતું દરેક પ્રકારનું માનવીય અંકુશ। હંમેશા યાદ રાખજો વ્યવસ્થા ઉપર, વ્યવસ્થા તંત્ર ઉપર માનવનો જ અંકુશ હોય છે, કારણ કે વ્યવસ્થા કરે કોણ? તો માનવ, એટલે માનવનો જેના ઉપર શું હોય છે? અંકુશ। એટલે સામાન્ય ધ્યેયની પ્રાપ્તિ અર્થે રચવામાં આવતું દરેક પ્રકારનું માનવીય અંકુશ, જેને કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર। વિદ્યાર્થી મિત્રો હજી બીજી વ્યાખ્યા જોઈએ છે, આ વ્યાખ્યા યાદ કરો તમે ક્યાં ભણીને આવ્યા પહેલા તો જે લોકો મારા વિડીયો જોતા હશે ક્રમમાં અને આગળના બધા વિડીયો વ્યવસ્થિત રીતે જોયા અને અભ્યાસ કર્યો હશે, મેં હમણાં જ કીધું એક થી ત્રણ ચેપ્ટર તમારે તૈયાર થઈ ગયા હશે, તો એક થી ત્રણ ચેપ્ટર જો તૈયાર થઈ ગયા હોય તો આ બીજા નંબરની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તમને ખબર જ હોવી જોઈએ આપણે ક્યાં આગળ ભણી રહ્યા, બરાબર? વિદ્યાર્થી મિત્રો આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને યાદ છે જ અને એ યાદ છે બધા લોકોએ આગળ એક થી ત્રણ ચેપ્ટરનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરેલો છે। આ વ્યાખ્યા આપણે ભણીને આવ્યા છે તો વ્યાખ્યા ભણીને આવ્યા પહેલું ચેપ્ટર
पहला चैप्टर में आवो कई प्रश्न भण्या हता संचार ना कार्यो नु वर्गीकरण अने आ जे पण वर्गीकरण हतुं ए वर्गीकरण नी अंदर मुद्दा आवता हता आयोजन व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था दोरवणी आ जे पण मुद्दा हता एनी अंदर आपणे व्यवस्था तंत्र भण्या हता त्यां आ व्याख्या भण्या हता व्याख्या शुं छे समान ध्येय नी प्राप्ति हते के बधाना ध्येय केवा होवा जोईए समान अने एने प्राप्त करवा छे तो ये प्राप्त करवा माटे प्रवृत्त थयेला व्यक्तिओ के समान ध्येय जेना छे अने बधा व्यक्तिओ ए ध्येय प्राप्त करवो छे तो जेटला एमां व्यक्तिओ प्रवृत्त थयेला छे आ बधा वच्चे सत्ता अने जवाबदारीनी वहेंचणी दर्शावतुं जे माळखुं बने छे एने कहेवामां आवे छे व्यवस्था तंत्र। आपणे उदाहरण कीधुं तुं के तमे कदाच क्यांय कोई सारा प्रसंगमां जाओ छो सारा प्रसंगनी अंदर તમે જો અત્યારે આમ તો મોડર્ન સમય ચાલે છે સારા પ્રસંગમાં જાઓ અને જમણવાર જ્યાં ચાલતો હોય તો ત્યાં એ જે વ્યવસ્થા છે કાઉન્ટર છે જમવાનું એના ઉપર મોટા ભાગે હવે તો કેટરસ વાળા જ હોય છે પણ જયારે કેટરસ વાળા નહોતા ત્યારે તો તમે જો જેના ઘરે પ્રસંગ હોય એના મિત્રો હોય આ સિવાય એના સોસાયટીના સભ્યો હોય કા પછી તમે જો એના રિલેટિવ્સ હોય છે તો આ બધાનો ધ્યેય સરખો હોય છે ને બધા લોકો વચ્ચે સત્તા જવાબદારી વહેંચેલી છે એ આખું જે વ્યવસ્થા તંત્ર બન્યું છે એને કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર। આગળ વિદ્યાર્થી મિત્ર ત્રીજી વ્યાખ્યા આપણે આપેલી છે ચેસ્ટર આઈ બર્નાર્ડ ના મતે। આ વ્યાખ્યા સૌથી ઈઝી વ્યાખ્યા છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર। કારણ કે વ્યવસ્થા માટે બને ત્યારે બે કે તેથી વધારે વ્યક્તિઓનો સહકાર જોઈએ અને આ રીતે સહકાર દ્વારા જો વ્યવસ્થા બનેલી હોય છે એ વ્યવસ્થા તંત્ર મજબૂત સારી અને વ્યવસ્થિત હોય છે। આ વ્યાખ્યા જોયા પછી વિદ્યાર્થી મિત્ર હવે જોઈએ છે લક્ષણ। લક્ષણોમાં વિદ્યાર્થી મિત્ર 9 મુદ્દા આપેલા છે। કેટલા મુદ્દા આપેલા છે 9। पहलो मुद्दो आप्यो छे ध्येय लक्षी प्रवृत्ति। बीजा मुद्दा नु नाम छे आयोजन साथे सबन। त्रीजा मुद्दा नु नाम छे परिवर्तनशीलता। चौथा मुद्दा नु नाम छे मेहनत अने अनुभव नु परिणाम। पांचमा मुद्दा नु नाम छे सत्ता अने जवाबदारी नी सौंपणी। छठा मुद्दा नु नाम छे मानवो नु महत्व। सातमा मुद्दा नु नाम छे विभागों नी रचना। आठमा मुद्दा नु नाम छे देखरेख अने अंकुश। नवमा मुद्दा नु नाम छे सामूहिक प्रवृत्ति। टोटल 9 मुद्दा अने आ 9 मुद्दा व्यवस्थित रीते याद राखवा माटे एक सूत्र पण छे। आगळना जेम चेप्टर मां तमने मैं सूत्रो आपेला ज छे અને એ સૂત્ર મુજબ તમને મુદ્દા ઝડપથી યાદ પણ રહી ગયા છે। સેમ એ જ પોઝિશન મુજબ આનું પણ સૂત્ર છે। વિદ્યાર્થી મિત્ર નોટ પેન લઈ લો અને સૂત્ર લખી નાખો। ચલો લઈ લીધી નોટ પેન, નહીં તો ફટાફટ કરો। ચલો નોટ પેન લઈ લીધી હોય તો સૂત્ર લખો ધ્યેયને ध्येयने आप मेहनत मा समावी देसे। ध्येयने आप मेहनत मा समावी देसे। चलो सूत्र उपरथी फरीथी मुद्दा जोई लईए। पहेलो ज तो ध्येयने एटले ध्येयलक्षी प्रवृत्ति, આપ એટલે આયોજન સાથે સંબંધ અને પરિવર્તનશીલતા, મહેનતમાં તો મહેનત અને અનુભવનું પરિણામ, સમાવી તો સત્તા અને જવાબદારીની સોંપણી, માં ઉપરથી માનવનું મહત્વ, વી ઉપરથી વિભાગોની રચના, દેશે દે ઉપરથી દેખરેખ અને અંકુશ, અને સે ઉપરથી સામૂહિક પ્રવૃત્તિ। વિદ્યાર્થી મિત્ર લક્ષણો છે। લક્ષણોમાં તમે મુદ્દા
चेन्ज करी शको, चेन्ज एटले के नंबर उलट सुलट करी शको। आपने सूत्र मुजब तमने मुद्दा लख्या छे, तमारे कदाच मुद्दा ना क्रम भूलाई जाए तो कोई चिंता नी जरूर नथी। याद रखो आमा लक्षणों में तमे मुद्दा चेन्ज करी शको, एटले के तमे नंबर आडाआडा लखी शको छो। बने त्यां लगी आ सूत्र मुजब चालशो तो फटाफट तमने याद रही जशे। चलो वाची नाखो मुद्दा। હવે આ મુદ્દાની અંદરનું પછી ભણવાનું છે। ચલો વચાઈ ગયું હોય તો હવે પહેલો મુદ્દો જોઈએ છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। પહેલો મુદ્દો કયો જોઈએ છે વિદ્યાર્થી મિત્ર? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। હા, અત્યારે તમે આમ તો જ્યાં ઓનલાઈન સાંભળો છો, ફોનમાંથી યુટ્યુબમાંથી કે જે રીતે તમે મારો આ લેક્ચરનો અભ્યાસ કરો છો, મોટાભાગે આમાંથી ઘણા લોકો હોય તે હેન્ડ્સ ફ્રી લઈને બેઠા હશે, એટલે જ તમે જો અહીંયા હેન્ડ્સ ફ્રી બતાવેલી છે। ચલો આગળ કીધું છે, એમાં પહેલો મુદ્દો આપણે કીધો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। તો વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। આપણને એટલી તો ખબર છે આપણે વ્યવસ્થા શું કામ કરીએ છીએ, તેનું મુખ્ય એક જ કારણ હોય છે, ધ્યેયને સિદ્ધ કરવા। તમે અત્યારે સારા ટકા લાવવા માટે જ બધી વ્યવસ્થા કરી હશે, બધી જ અત્યારે સવલતો લઈ લીધી હશે। જેમ કે તમે જો ચોપડા બધા લીધા છે, નોટ પેન કેલ્સી આ પણ અભ્યાસ કરવા માટે લીધા છે। અત્યારે તમે જો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ભણવા માટે તમે મોબાઈલ અને એની અંદર પણ ઇન્ટરનેટ લીધેલું જ છે, એટલે આ શું કામ લીધું? તો તમે સારા ટકાએ પાસ થાવ, તમારો અભ્યાસ ન બગડે એટલે તમે બધી વ્યવસ્થા કરેલી છે, અને એટલે જ આપણે કીધું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। કારણ કે એકમના સામાન્ય ધ્યેયની પ્રાપ્તિ અર્થે, આપણે ધંધાની વાત કરીએ તો એકમના જે સામાન્ય ધ્યેય છે એની પ્રાપ્તિ અર્થે જ આપણે શું કરતા હોઈએ છીએ, વ્યવસ્થા તંત્રની રચના। અને આપણને ખબર છે કે એકમની અંદર એક ધ્યેયના ઘણા બધા ધ્યેયો, અને એટલે જ કીધું છે એકમમાં મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ શું કથાય છે, રચના હોય છે। આ યાદ રાખજો, એકમમાં મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેય, કારણ કે અલગ અલગ વિભાગ હોય છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા જે અલગ અલગ વિભાગ હોય છે એના પણ ધ્યેય હોય છે અને એની માટે પણ રચના થાય છે। ચલો બીજો મુદ્દો કીધો છે આયોજન સાથે સંબંધ, કે વ્યવસ્થા તંત્ર એ આયોજન સાથે ગાઢ સંબંધ ધરાવે છે। કેમ? તો આપણે હમણાં જ આ ચેપ્ટર શરૂ થયું ત્યારે મેં તમને કીધું હતું કે આયોજન કર્યા પછી જ વ્યવસ્થા થાય, અને એટલે જ વ્યવસ્થા તંત્ર એ આયોજન સાથે ગાઢ સંબંધ ધરાવે છે। આયોજન વગર કોઈ દિવસ વ્યવસ્થા ન કરાય। સિમ્પલ એક ઉદાહરણ લઈએ કે અગિયારમાં ધોરણમાં પાસ થાય પછી જ આપણે શું કરતા હોઈએ છીએ, બારમાં ધોરણની બધી વ્યવસ્થા કરતા હોઈએ છીએ। પણ અત્યારે તો વિદ્યાર્થી મિત્ર મોટા ભાગે શું થઈ ગયું છે કે અગિયારમાં ધોરણની અંદર આપણે આ સ્થિતિની અંદર તમને ખબર જ હતી માસ પ્રમોશન સાથે પાસ કરવાના હતા, અને આમય સ્કૂલ લેવલે આપણે અભ્યાસ કરતા હોઈએ તો લગભગ 95% તો તમે જો સ્કૂલની અંદર પાસ થઈ જ જાય છે, છેલ્લે ઉપર ચઢાવ પણ પાસ થઈ જ જાય છે, એટલે બારમાની વ્યવસ્થા આપણે અગાઉ કરી લઈએ છીએ। બાકી નિયમ છે કે રિઝલ્ટ આયા પછી જ આગળની વ્યવસ્થા કરાય। ધંધો શરૂ કર્યો તો ધંધાની અંદર આપણે કોઈ જગ્યા નક્કી કરીએ કે અહીંયા ધંધો કરવો છે, તો એ જગ્યા નક્કી થાય પછી એ જગ્યાની અંદર જે જે વસ્તુઓ લાવવી છે, મૂકવાની છે, વાપરવાની છે, એની વ્યવસ્થા પછી જ કરાય। એટલે આયોજનમાં ધ્યેયને સિદ્ધ કરવાની પહેલામાં પહેલી શું કરીએ છીએ, તો યોજના, અને આ યોજના મુજબના કાર્ય થાય તે માટે જ વ્યવસ્થા તંત્રમાં માનવીય સંગઠનની રચના કરવામાં આવે છે। પહેલામાં પહેલા તો માનવના સંગઠનની વ્યવસ્થા કરવામાં આવે છે, કારણ કે તમે જો વ્યવસ્થા કોના દ્વારા થાય, માનવ દ્વારા, અને તેથી જ કહી શકાય છે કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે। આ બે માર્ક્સમાં વિધાન પૂછી શકે કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે, સમજાવો।
તો યાદ રાખજો ખાસ આનો જવાબ થઈ ગયો છે. આગળ વિદ્યાર્થી મિત્ર ત્રીજો મુદ્દો છે પરિવર્તનશીલતા. આ મુદ્દો આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા છે અને ત્યાં પણ મેં તમને કીધું હતું કે આ મુદ્દો હજી છેક આગળના ચેપ્ટરોમાં આયા જ રાખશે અને અંદરનું જે છે બને ત્યાં લગી કોમન જેવું સરખા જેવું જ આવે. અહીંયા આપણો વ્યવસ્થા તંત્રનું ચેપ્ટર છે એટલે આગળ શબ્દ લાગી ગયો વ્યવસ્થા તંત્ર, કે વ્યવસ્થા તંત્રનું માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ. આપણે આયોજનમાં પણ ભણ્યા તો આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ ને એવું કીધું હતું. એટલે કે સમય સંજોગો અનુસાર તેમાં ફેરફાર થવો જોઈએ, કારણ કે આપણે જે વ્યવસ્થા કરી છે સમય સંજોગો અનુસાર ફેરફાર કરવી જોઈએ. જેમ કે આજથી 10 વર્ષ પહેલા જેને ધંધો શરૂ કર્યો હતો અને હવે અત્યારે 10 વર્ષ પછી તમે જો માર્કેટમાં કેટલું બધું ટેકનોલોજી નવી 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 આવતી જાય છે, તો એને પોતાના ધંધાને સતત ચલાવવા માટે પોતાના ધંધાની અંદર પણ કઈક પરિવર્તન લાવવું પડે. અને આવું વ્યવસ્થા તંત્ર કદી જડ રાખવું જોઈએ નહીં, કારણ કે તમે જો જડ રાખો એટલે કે તમારી વ્યવસ્થામાં કોઈ દિવસ ચેન્જ ન કરો તો ઘણી વખત માર્કેટની અંદર તમારો ધંધો જે નફો કરે છે નફાકારકતા ઘટતી પણ જાય છે. આગળ ચોથો મુદ્દો આપણને કીધો છે મહેનત અને અનુભવનું પરિણામ. આપણને બધાને ખબર છે વ્યવસ્થા તંત્ર તો માનવ દ્વારા જ થાય છે, એ કઈ બજારમાં તૈયાર મળતું નથી. વ્યવસ્થા તંત્રનું માળખું એ બજારમાં તૈયાર મળતું નથી, કારણ કે માનવ જ પ્રયત્ન કરશે અને એ પ્રયત્ન કરીને વ્યવસ્થાને જોરદાર બનાવે છે. એમ ધંધાકીય એકમમાં કોઈ પણ વ્યવસ્થા કોણ કરે તો સંચાલકો. એ સંચાલકોની સખત મહેનત અને અનુભવનું પરિણામ છે. જેમ કે સિમ્પલ એક ઉદાહરણ લઈએ, અત્યારે ભારત દેશ 10 વર્ષ પહેલા અને 10 વર્ષ પછીના આપણે વાત કરીએ તો 10 વર્ષ પહેલા ભારત દેશ જે ઝડપે વિકાસ પામી રહ્યું હતું અત્યારે એ વિકાસની સ્પીડ સતત વધી રહી છે. કેમ? તો આપણા ભારતની અંદર એવી વ્યવસ્થા કરેલી છે. કોણે કરેલી છે? તો આપણા દેશનું સંચાલન કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદી. તમે જો એણે સખત મહેનત અને પોતાના અનુભવથી દેશને ચલાવે છે અને દેશને સતત ઉત્તરોત્તર વિકાસ થાય એવા પ્રયત્ન કરે છે. હંમેશા સંચાલકો હોય ને એ જ પોતાના ધંધાકીય એકમમાં સખત મહેનત કરતા હોય, બાકીના બધા મહેનત ન કરતા હોય. હા, ધારો કે તમે કોઈ ધંધાના માલિક છો તો ધંધામાં કાળજી તમારી જ વધારે હોય. તમારા ધંધામાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારી વધુ કામ કરતા હોતા નથી. એને તો શું, એનો સમય થાય એટલે આવે, સમય થાય એટલે વયા જાય, અને તમે જે કામ સોંપ્યું છે એ કામ કર્યા રાખે. એ એક્સ્ટ્રા પણ કામ ન કરે કે મારે ચલો વધારાનું કામ આવું કરવું જોઈએ કે જેનાથી ધંધાને ફાયદો થાય. આ 4 મુદ્દા વિદ્યાર્થી મિત્ર પૂરા થઈ ગયા. હવે આ 4 મુદ્દા જોયા પછી આગળ હવે મુદ્દો જોઈએ છે 5મા નંબરનો. 5મા નંબરનો મુદ્દો તો આપણને બધાને ખબર હોવો જોઈએ, કારણ કે આપણે હમણાં જ સૂત્ર મુજબ જોઈ ગયા હતા. બરાબર, સૂત્ર મુજબ આપણે જોઈ ગયા, એમાં કીધું સમાવી. તો સ ઉપરથી આપણો આગળનો મુદ્દો છે સત્તા અને જવાબદારીની સોંપણી, કે વ્યવસ્થા તંત્ર દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે વ્યવસ્થિત રીતે સત્તા અને જવાબદારીની શું કરવી જોઈએ? સોંપણી. કારણ કે આપણે જો વ્યવસ્થા તંત્ર બનાવશું તો જ ખબર પડે કે કયા કર્મચારીને કેટલું કામ સોંપવું, કયા અધિકારીને કેટલી સત્તા સોંપવી. આ સત્તા અને જવાબદારીની સોંપણી આપણે વ્યવસ્થા તંત્ર કરીશું તો જ ખબર પડે, નકર ખબર પડે નહીં. અને આથી જ વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. આ સત્તા અને ફરજ એ વ્યક્તિઓ વચ્ચે જ સપાય છે, આપવામાં આવે છે. પણ એ વ્યવસ્થા તંત્ર તમે રચના કરશો તો ખબર પડે કે કોને કઈ સત્તા આપવાની છે, કોને કઈ જવાબદારી આપવાની છે, અને એના દ્વારા તમે જો સંબંધોનું સ્થાપિત એક માળખું બને છે. આગળ 5મો મુદ્દો જોયા પછી હવે આવે છે 6ઠો મુદ્દો. 6ઠા મુદ્દાનું નામ છે માનવોનું મહત્વ. આપણને આમાં ખબર જ છે કે વ્યવસ્થા તંત્ર કરે કોણ, તો એની રચના થાય છે માનવો દ્વારા.
કારણ કે માનવ વગર તમે જો વ્યવસ્થા તંત્રની રચના ન થાય, અને એટલે જ કીધું છે વ્યવસ્થા તંત્રમાં માનવી એ કેન્દ્ર સ્થાને છે, માનવી વગર વ્યવસ્થા તંત્રની રચના શક્ય જ નથી, એટલે માનવીને આધારે જ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, માનવી વગર વ્યવસ્થા તંત્રની રચના કરવી અશક્ય છે, શક્ય છે જ નહીં, બરાબર? આ યાદ રાખજો ખાસ, જેમ કે તમારે જો ઉત્પાદન વિભાગની રચના કરવી છે, વેચાણ વિભાગની રચના કરવી છે, હિસાબી વિભાગની રચના કરવી છે, કોઈ પણ વિભાગની તમારે રચના કરવી છે તો એ રચના માનવ વગર થશે નહીં. આગળ સાતમો મુદ્દો વિભાગોની રચના. તો વ્યવસ્થા તંત્ર દ્વારા એકમમાં જુદા જુદા વિભાગોની રચના કરી શકાય છે. હા, જેમ કે આપણે હમણાં છઠ્ઠા જ મુદ્દામાં જોયું, બરાબર, કે માનવો દ્વારા જ વિભાગોની રચના થાય છે, જેમ કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, હિસાબી વિભાગ વગેરે. આના દ્વારા તમે જો રચના થાય, કારણ કે વ્યવસ્થા તંત્ર જ્યારે રચો ત્યારે વ્યવસ્થા બધી અલગ અલગ હોય. ક્યારેક તમે બેંકમાં જાજો, બેંકમાં તમે જો બેંકની અંદર તમે ગયા હોય તો કેસ લેનારે અલગ હોય, કદાચ કેસ આપનારે અલગ હોય, પછી પાસબુકમાં પ્રિન્ટ એટલે કે પાસબુકમાં એન્ટ્રી પાડનારે અલગ હોય, બેંકની અંદર ચેક જમા કરનારે અલગ હોય, બધા લોકોનું અલગ અલગ કામ સોંપેલું હોય છે, એટલે અલગ અલગ વિભાગો હોય છે, જેના કારણે વ્યવસ્થા તંત્ર આખી રચાયેલી હોય છે. આઠમો મુદ્દો દેખરેખ અને અંકુશ, કે કર્મચારીઓ તેમને સોંપવામાં આવેલ કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં, અથવા થાય છે કે નહીં તે જાણવા વ્યવસ્થા તંત્રમાં દેખરેખ અને અંકુશના ધોરણો, ધોરણોને બીજા શબ્દમાં નિયમો કહેવાય, ધ્યેય પણ કહેવાય, નક્કી કરે છે. કારણ કે વ્યવસ્થા તંત્રમાં જ આ બધું જણાવવું પડે કે આપણે કર્મચારીને આગળ જોઈ કે એમ સત્તા સોંપી દીધી, જવાબદારી સોંપી દીધી, પણ હવે એ મુજબ પાછા એ લોકો કામ કરે છે કે નહીં એ જાણવા માટે વ્યવસ્થા તંત્રમાં શું રાખવું પડે છે, તો દેખરેખ અને અંકુશ અને એના ધોરણો હોય કે આટલા અંશે તમારે તપાસ કર્યા રાખવાની, નિયમો નક્કી કર્યા રાખવાના. અને વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો મુદ્દો એ છે સામૂહિક પ્રવૃત્તિ, કે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ, કારણ કે આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા ચેસ્ટર આઈ બર્નાર્ડની, કે બે કે બેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા, અહીંયા હું એ જ કહેવા માંગુ કે વ્યવસ્થા તંત્ર હંમેશા બે કે તેથી વધારે વ્યક્તિ એટલે ઝાઝા વ્યક્તિઓ ભેગા થઈને કરતા હોય છે, એટલે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. એક વ્યાખ્યા એવી આપણે ભણ્યા, સમાન ધ્યેયમાં પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ, પ્રવૃત્ત એટલે ઘણા બધા અંદર એડ થયેલા, એટલે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, અને તેથી વ્યવસ્થા તંત્ર એક સામૂહિક પ્રવૃત્તિ છે. કારણ કે આની અંદર અઢળક લોકો, જેટલા લોકો જોડાયેલા, જેમ કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપનીમાં તમે જો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ જે જે એના ધંધામાં વ્યવસ્થા કરેલી હશે તો એ વ્યવસ્થા એ એકલાથી નહીં હોય, એની આરે ઘણા બધા વ્યક્તિઓ સંકળાયેલા છે, અને આ બધા લોકો પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જ એમાં કનેક્ટેડ જોડાયેલા હોય છે, અને એટલે જ એને સામૂહિક પ્રવૃત્તિ કીધી છે. વિદ્યાર્થી મિત્ર, આપણો આ ચેપ્ટરનો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો, વાંચી નાખો, પછી આગળ હજી નવો પ્રશ્ન જોઈએ છે. અને આ સિવાય વિદ્યાર્થી મિત્ર, આને સારા અક્ષરે ચોપડામાં લખતા જાઓ, કારણ કે જ્યાં સુધી આપણે હજી ઓનલાઈન ભણીએ છીએ ત્યાં સુધી તમારે લખતું જવું જરૂરી છે. કેમ? કારણ કે અત્યારે તમારી પાસે લખવાનો સમય બહુ તમારી પાસે ઓછો હોય છે, કારણ કે અત્યારે જો તમે નહીં લખો, લખ્યા વગર મોઢે કરશો તો તમારી લખવાની જે સ્પીડ જે છે એ ઘટી જશે, અને થિયરીના સબ્જેક્ટમાં તો તમારી જેટલી લખવાની સ્પીડ હશે એ તમારા માટે ફાયદાકારક નીવડે છે. એટલે તો આ લખવાની પ્રેક્ટિસ ચાલુ જ રાખજો, જેના કારણે લખવાની આપણી સ્પીડ ના ઘટે, ઝડપ ના ઘટે. વાંચી નાખો, લખી નાખો, અને નેક્સ્ટ પછી નવો પ્રશ્ન જોઈએ છીએ.